हेलो फ्रेंड्स, सरस मजानी ठंडी चालू छे। बजारमां पण गाजर घणा सरस लाल लाल मळता होय छे। तो मित्रों, मने थयुं आ गाजरमांथी आपणे एक इंस्टंट रेसिपी बनावीए। हाँ मित्रों, आजे हुं तमने लसणिया गाजर बनावीने बतावी रही छुं। आ लसणिया गाजर खावामां तो घणा सरस लागे छे अने बनावामां तो एकदम क्विक छे। मित्रों, आ रेसिपी जो तमने गमे ने तो तरत ज शेर करजो अने लाइक पण करजो। अने हाँ मित्रों, ગુજરાતી રસોઈ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરો, જેથી મારા રેસિપીઝના વિડીયો જ્યારે પણ અપલોડ કરું તમને એના નોટિફિકેશન મળતા રહે। લસણિયા ગાજર બનાવવા માટે 3 ગાજર લઈને આપણે એની છાલ કાઢી લઈશું। 8-10 લસણની કળીઓ, 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, થોડું તેલ અને ઝીણા સંભારેલા લીલા ધાણા। હવે આ ગાજરના આપણે બતાવ્યા પ્રમાણે ટુકડા કરીશું। આ ગાજરના આપણે આ રીતે લાંબા અને પાતળા ટુકડા કરી લઈશું। ગાજર કાપતી વખતે જો અંદરથી પીળો ભાગ વધારે હોય તો તમારે એક કાઢી નાખવાનો છે। 8-10 લસણની કળીઓ, 1 ટીસ્પૂન લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈને આ ચટણી આપણે સરસ રીતે ખાંડી લઈશું। મિત્રો, મિક્સરમાં આમ તો તમે આ ચટણી કરી શકો છો, પણ તમે આ રીતે ખાંડીને ચટણી વાપરશો ને તો ઘણી સરસ લાગશે। આ રીતે આપણે આ ચટણી વાટી લઈશું। કાપેલા ગાજરમાં 1 ટીસ્પૂન ધાણા જીરું અને ખાંડેલી ચટણી નાખીને મિક્સ કરી લઈશું। મિત્રો, તમને જરૂર લાગે તો તમે થોડું મીઠું નાખી શકો છો। લસણની ચટણી ગાજરના ટુકડામાં આપણે સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને લસણની ચટણી અને ગાજર એકરસ થઈને ટેસ્ટી બનશે। થોડું તેલ ગરમ કરીશું। આ તેલ તમારે થોડું નવશેકું રાખવાનું છે। ગરમ તેલ નાખવાથી ખાવામાં ઘણું સરસ લાગે છે। આ નવશેકું તેલ કાપેલા ગાજરમાં નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું। આ લસણિયા ગાજર જો તમારે વધારે દિવસ માટે સ્ટોર કરવા હોય તો ફ્રીજમાં મૂકજો। જેના સમારેલા લીલા ધાણા નાખીને મિક્સ કરી લઈશું। લસણિયા ગાજર તમારા માટે તૈયાર છે। આ લસણિયા ગાજર તમે રોટલા જોડે અથવા ખીચડી જોડે સર્વ કરશો ને તો ખાવાની એક અલગ જ મજા આવશે। આ રેસીપી જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર। આવતી રેસીપીમાં ફરીથી મળીશું। ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો।